છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે ત્યારે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને રસી આપવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી હતી જેના બે ડોઝ પૂરા થઈ ગયા છે તેમને પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યો હતો ત્યારબાદ સરકાર દ્વારા 15 વર્ષથી 18 વર્ષના બાળકોને રસી આપવામાં આવી હતી અને આજથી રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતના 12 થી 14 વર્ષના બાળકોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કચ્છના જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ કચ્છના વિવિધ સેન્ટરો ખાતે બાળકોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ભુજના અર્બન હેલ્થ સેન્ટર 3 ખાતે પણ ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શીતલભાઈ શાહ અને વોર્ડ નંબર 7ના નગરસેવક કમલભાઈ ગઢવીએ કેમ્પનો પ્રારંભ કરાવી રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ અંગે ચંચળ ન્યૂઝ સાથે અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર વૈશાલીબેન ડાભીએ વાત કરી હતી આજરોજ 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસના નિમિત્તે આજરોજ આપણે જે 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણનો સમગ્ર રાજ્યમાં પ્રારંભ કરી રહ્યા છે તે અંતર્ગત આજરોજ આપણે અર્બન હેલ્થ સેન્ટર ભુજ 3 ખાતે નગરપાલિકાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર દ્વારા તેમજ મહામંત્રી કચ્છ જિલ્લા પ્રાજપ શીતલભાઈ શાહ તેમજ વોર્ડ નંબર 7ના કાઉન્સિલર શ્રી કમલભાઈ ગઢવી દ્વારા આજનો આપણે શુભારંભ કર્યો છે તેના અનુસંધાને આજરોજ આપણે અત્યાર સુધી 3-4 બાળકોને વેક્સિન આપી ચૂક્યા છે અને આ વેક્સિન કોર્બેવેક્સ નામની બાળકોને વેક્સિન આપણે આપી રહ્યા છીએ એના બંને ડોઝ છે જે ડોઝ બીજો ડોઝ આપણે 28 દિવસ પછી આપવામાં આવશે અને એક આ પણ એક સેફ વેક્સિન છે બધા બાળકોએ ખાસ લેવી જોઈએ અને આ જેમ આપણે વિચારીએ છીએ કે કોરોનાની 3 લહેર આવી ચૂકી છે આમ ભવિષ્યમાં પણ કોરોનાની જો લહેર આવે તો 12 થી 14 વર્ષના બાળકોને આપણે સેફ કરી શકીએ અને જેનાથી આપણે રોગ અટકાવી શકીએ અને રોગનો ફેલાવો અટકાવી શકીએ અને બધાને સેફ કરી શકીએ અનુસંધાને આપણે વેક્સિનેશન આજથી 12 થી 14 વર્ષના બાળકોનો શુભારંભ કર્યો છે અત્યારે બધા અર્બન હેલ્થ સેન્ટર તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજથી વેક્સિનો ચાલુ થઈ ગઈ છે